સુરતની ઘટનાને પગલે જૂનાગઢ મહાનગરપાલિકા કલેક્ટર અને કમિશનર સૌરભ પારખી સાહેબે ટ્યુશન ક્લાસીસ બંધ કરી ફાયર સેફટી સાધનો ન હોય તે ક્લાસીસને સીલ કરવાનો આદેશ આપ્યો. જૂનાગઢમાં પણ તંત્ર હવે સજ્જ બન્યું છે. સુરતની ઘટનાને લઈ જૂનાગઢ કોર્પોરેશને બધા ક્લાસીસને આદેશ આપ્યા છે. સુરતના એક ક્લાસીસમાં આગની ઘટનાને લઈ ગુજરાતના તમામ ટ્યુશન ક્લાસીસમાં ગુજરાત સરકાર દ્વારા બંધના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને રાજકોટ કોર્પોરેશન બાદ જૂનાગઢ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈ જૂનાગઢ કલેક્ટરે પણ ક્લાસીસ સંચાલકો કે જેની પાસે ફાયર સેફટીના સાધનો ના હોય તે ક્લાસીસને સીલ કરવામાં આવશે. ત્યારે સુરતની ઘટના બાદ જૂનાગઢ તંત્ર પણ સજ્જ થયું છે. સુરતની ઘટનાના પગલે જૂનાગઢ કોર્પોરેશન સફાળું જાગ્યું હતું. કોર્પોરેશનમાં અધિકારીની તાકીદે મીટિંગ શરૂ કરવામાં આવી હતી અને જૂનાગઢ કલેક્ટર અને કમિશનર સૌરભ પારગી સાહેબે યોગ્ય તપાસના આદેશો આપેલ હતા, જેના પગલે જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમો શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતા ટ્યુશન ક્લાસીસને નોટિસ આપી રહ્યા છે. શહેરના વણઝારી ચોકમાં આસ્થા કોમ્પ્લેક્સમાં આવેલ ડેલ્ટા ટ્યુશન ક્લાસીસમાં મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ટ્યુશન ક્લાસીસને નોટિસ આપી ક્લાસીસમાં ફાયર સેફટીના સાધનો વસાવવાનું સૂચન આપ્યું હતું. સંજીવ એસ મહેતા, વોર્ડ પ્રભારી, વોર્ડ નંબર 12. શું છે સાહેબ, આજે કાર્યવાહી ચાલુ કરી? કાર્યવાહીમાં એવું છે કે સુરતનો જે બનાવ બનેલો છે તેના અનુસંધાને કોર્પોરેશન દ્વારા માનનીય કમિશનર સાહેબ તેમજ ડેપ્યુટી કમિશનરની સૂચના મુજબ ટ્યુશન ક્લાસમાં કે કોઈપણ જગ્યાએ ફાયર સેફટી અમલમાં ન હોય તે ફાયર સેફટીનું ચેકિંગ કરવા માટે તેમજ તે ફાયર સેફટી જો ન હોય તો તેનો તાત્કાલિકપણે અમલ કરવા માટેની કાર્યવાહી આજરોજથી ચાલુ કરવામાં આવેલ છે. અત્યારે શું કર્યું છે? અત્યારે જે અમે વણઝારી ક્લાસમાં વણઝારી ચોકમાં ટ્યુશન ક્લાસીસમાં આવેલા તેમાં ટ્યુશન ક્લાસીસ ચાલુ નથી, પણ જે રોજકામ કરવાનું હતું કે ભાઈ ટ્યુશન ક્લાસીસ અત્યારે બંધ છે અને ત્યારબાદ નોટિસ લગાવવામાં આવેલી છે જેમાં અમે કે સૂચના આપવામાં આવેલી છે કે ભાઈ તાત્કાલિક આ નોટિસ જે લગાવવામાં આવેલી છે તેમાં જે સૂચનાઓ બતાવવામાં આવેલી છે તે મુજબ તે ફાયર સેફટીની અમલવારી કરવા અંગેની જાણ કરવામાં આવી છે. અત્યારે અમે વણઝારી ચોકમાં 4-5 ક્લાસીસમાં નોટિસ આપેલી છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પરેશભાઈ બુદ્ધભટ્ટી, જૂનાગઢ.